हेलो विद्यार्थी मित्रों, मूड़ी नफाना चैप्टर में आज आप लेशु उदाहरण 11। जे मूड़ी नफाना चैप्टर नो थोड़ो ट्रिकी सम कही शकाय, पर तमे जो रकम व्यवस्थित समझा हसो तो ये दाखलो साव सरल छे। उदाहरण 11 लईए छे। श्री धर्मात्माए 15/5/98 ना रोज 1,20,000 नी किमते रहेठाण माटे मकान खरीद्यु हतुं। तेणे आ मकान 2004 માં વેચાણ કરવા માટેનો કરાર કર્યો હતો અને બાનાખતની શરત મુજબ 15,000 ની રકમ બાનાની રકમ એડવાન્સ લીધી હતી। હવે બાનાની રકમ એટલે કે એડવાન્સ રકમ, ઘણીવાર આપણે કોઈ પણ મકાન વેચવાનો સોદો કરીને ત્યારે સુથી તરીકે એડવાન્સ તરીકે થોડી રકમ લેતા હોય છે, એ 15,000 એમને એડવાન્સ લીધા હતા। આ સોદો રદ થવાથી બાનાની રકમ જપ્ત કરવામાં આવી। હવે સોદો કેન્સલ થયો એટલે ધર્માત્માએ 15,000 જપ્ત કરી લીધા। હવે ઓબ્વિયસ છે કે આપણે જે વસ્તુ વેચાણ માટે સોદો કર્યો અને 15,000 એડવાન્સની રકમ જપ્ત કરી લીધી એટલે 15,000ની આપણી પડતર ઘટી જાય, આપણી પાસે જે વસ્તુ છે એની પડતર ઘટી જાય। આ સોદો રદ થવાથી બાનાની રકમ જપ્ત કરી 15/4/2005 ના રોજ તેમણે આ મકાન તેમના મિત્ર દેવાંશને બક્ષિસ તરીકે આપી દીધું। આ મકાન અંગે ધર્માત્મા અને દેવાંશે કરેલ ખર્ચની વિગત તમને આપેલી છે। 1998 માં પોતે ખરીદ્યું, 2004 માં વેચવાનો કરાર કર્યો પણ એ કેન્સલ થયો અને 2005 માં એમને દેવાંશને આપી દીધું છે। વિવિધ ખર્ચા આપેલા છે। 1999-2000 ના વર્ષ દરમિયાન ધર્માત્માએ વધારાના બાંધકામનો ખર્ચ કર્યો છે 20,000 રૂપિયા। 2002-2003 ના વર્ષમાં ધર્માત્માએ વધારાના બાંધકામનો ખર્ચ કર્યો છે 1,47,000 અને 2006-2007 ના વર્ષ દરમિયાન દેવાંશે ચૂકવેલ વધારાના બાંધકામનો ખર્ચ આપેલો છે 2,44,000। હવે ઓબ્વિયસ છે કે 1998થી કોણ વાપરતા હતા, ધર્માત્મા વાપરતા હતા, એમને દેવાંશ મિત્ર દેવાંશને બક્ષિસ તરીકે ક્યારે આપ્યું છે, 15/4/2005 ના રોજ। તો 2005 પછીના ખર્ચા કોણે ચૂકવ્યા હશે, દેવાંશે ચૂકવ્યા હશે, એના પહેલાના ખર્ચા કોણે ચૂકવ્યા હશે, ધર્માત્માએ ચૂકવ્યા હશે। પણ મેઇન ટોપિક આ દાખલામાં એ પણ છે કે જ્યારે આપણે પડતર કિંમત વસ્તુની લઈએ ત્યારે જો 1998માં ખરીદ્યું હશે તો તમને ખબર છે કે 1/4/2001ની વાજબી બજાર કિંમત આપણે જોઈએ, અને જો 1/4/2001ની વાજબી બજાર કિંમત ધ્યાનમાં લેતા હોઈએ તો એની અગાઉ કરેલો ખર્ચ, સુધારા વધારાનો કે વધારાના બાંધકામનો જે ખર્ચ કર્યો છે એ ધ્યાનમાં લેવાય નહીં। આ દાખલાનો મેઇન ટોપિક એટલે ધર્માત્માએ બે વખત ખર્ચ કર્યા છે, 1999-2000માં અને 2002-2003માં। તો 1999-2000 ના વર્ષ દરમિયાન ધર્માત્માએ જે બાંધકામનો ખર્ચ કર્યો છે એ ધ્યાનમાં લેવાશે નહીં। શું કામ? તો કે આપણે 1998ની કિંમત આપી છે પડતર, એટલે આપણે તરત જ 1/4/2001ની વાજબી બજાર કિંમત આપેલી હશે અને આપણે એ ધ્યાનમાં લઈશું। 1/4/2001ના રોજ વાજબી બજાર કિંમત તમને આપેલી છે 7,42,000। એટલે જે તમે વસ્તુ 1998માં 1,20,000માં ખરીદી શકો છો એ 2001માં તમને એની કિંમત કેટલી પડે છે, 7,42,000। અને આપણે આ કન્સિડર કરશું બેમાંથી વધુ હોય તે, એટલે આપણે આ કન્સિડર કરશું 7,42,000, તો પછી આપણે 1999-2000ના વર્ષમાં ધર્માત્માએ જે વધારાના બાંધકામનો ખર્ચ કર્યો છે એ ધ્યાનમાં લેવાશે નહીં। હા, 2001 પછી એમને 2002-2003ના વર્ષમાં જે બાંધકામનો ખર્ચ કર્યો છે એ સુધારા વધારાનો ખર્ચ આપણે ધ્યાનમાં લેશું અને એની સુધારેલી પડતર ગણશું। ત્યારબાદ કીધું છે હવે એ મકાન ધર્માત્માએ કોને આપી છે, દેવાંશને આપી દીધું। દેવાંશે આ મકાનની વેચાણ માટે 15/4/2013ના રોજ નારદ સાથે સોદો કર્યો અને બાનાખતની શરત મુજબ 10,50,000ના અવેજ પેટે 40,000ની રકમ એમને એડવાન્સ મેળવી હતી। 2005માં ધર્માત્માએ કોને આપ્યું, દેવાંશને, અને દેવાંશે હવે 2013માં શ્રી નારદને વેચ્યો 10,50,000માં, વેચાણ પેટે 40,000 એડવાન્સ રૂપિયા લીધા। શ્રી નારદ બાકીની રકમ સમયસર ચૂકવી શક્યા નહીં તેથી દેવાંશે બાનાની રકમ જપ્ત કરી। હવે અહીંયા બાનાની રકમ એટલે કે એડવાન્સ રકમ આને પણ જપ્ત કરી છે એટલે એની પડતર, દેવાંશની પડતર પણ ઘટી જાય, બરાબર 40,000 એટલી પડતર ઘટી જાય। છેવટે 15/11/2019ના રોજ આ મકાન 41,58,000માં શ્રીમતી માનસીને વેચવામાં આવ્યું હતું। બે વખત સોદો કેન્સલ થયો અને ફાઇનલી હવે શ્રીમતી
मानसी ने वेचाण करवामां आव्युं छे। तारीख 15/2/2020 ना रोज 14 લાખ ની કિંમત નો રહેઠાણ માટે બીજો પ્લોટ ખરીદ્યો છે। આ વિગત સેના માટે હોય તો કે રહેઠાણના મકાન વેચ્યું અને બદલામાં મકાન ખરીદ્યું એટલે કઈ કલમ? કલમ 54 હેઠળ લાભ લેવા માટે હોય। પણ પહેલે આપણે લાંબા ગાળાનો મૂડી નફો આ દાખલાનો મેઇન ટોપિક છે કેવી રીતે ગણાશે। નીચે આપેલ સૂચકાંક તથા ઉપરોક્ત વિગતો ધ્યાનમાં લઈને આકારણી વર્ષ 2020-21 માટે શ્રી દેવાંશની દ્રષ્ટિએ કરપાત્ર મૂડી નફાની ગણતરી કરો। આપણે દેવાંશની કરપાત્ર મૂડી નફાની ગણતરી કરવાની છે। જરૂરી વર્ષના સૂચકાંક તમને આપેલા છે 1, 2, 3, 2005-6, 2006-7 અને 2013-14 તેમજ ચાલુ પાછલું વર્ષ 2019-20। સૌથી મહત્વનું તમને રકમ સમજાવી જોઈએ। ફરીથી રકમ સમજાવું છું કારણ કે પછી દાખલામાં તો કંઈ જ નથી। પહેલે 1998માં 1,20,000 ની કિંમતે કોને ખરીદ્યું? ધર્માત્માએ ખરીદ્યું। આ ધર્માત્માએ 2005ના વર્ષમાં કોને આપી દીધું? દેવાંશને ગિફ્ટમાં આપી દીધું। હવે ગિફ્ટમાં આપ્યું કે બક્ષિસમાં આપ્યું એટલે ઓબ્વિયસ છે કે દેવાંશને એ વસ્તુ કેટલામાં પડી હોય? 0 રૂપિયામાં। એને કોઈ રૂપિયા ચૂકવ્યા નથી। એની પડતર કેટલી ગણાય તો પછી આ પડતર જેટલું ધર્માત્માને પડ્યું હોય એટલી જ પડતર આની ગણાય। હવે દેવાંશ શું કરે છે? પહેલે નારદને વેચે છે અને 40,000 રૂપિયા એને એડવાન્સ મળ્યા છે। સેમ વે ધર્માત્માએ પણ પહેલે એકવાર સોદો કર્યો તો 2004માં અને એને એડવાન્સ 15,000 મળ્યા હતા, એને જપ્ત કરી લીધા હતા। એમ દેવાંશ પણ કોને વેચે છે? નારદને વેચે છે અને 40,000 એડવાન્સ લીધા છે। સોદો કેન્સલ થયો એટલે આ પણ એ જપ્ત કરી લેશે અને છેવટે માનસીને વેચવામાં આવે છે। હવે મેઇન વસ્તુ, માનસીને કેટલામાં વેચ્યું છે આપણે એ વસ્તુ? તો કે 41,58,000માં વેચ્યું છે। એટલે આપણે કરશું રહેઠાણના મકાનની વેચાણ કિંમત 41,58,000। દેવાંશ ને માનસી પાસેથી કેટલા રૂપિયા મળ્યા? 41,58,000 રૂપિયા મળ્યા। બાદ શું કરશું આપણે? તો કે ફેરબદલીના ખર્ચા, ફેરબદલીના ખર્ચ અહીંયા છે નહીં એટલે શું થશે? આ જ એની ચોખ્ખી વેચાણ ઉપજ થશે। એમાંથી શું બાદ કરશું? તો કે મકાનની સુધારેલી પડતર, આ દાખલાનો મહત્વનો પોઈન્ટ, મકાનની સુધારેલી પડતર। હવે તમે કહેશો કે દેવાંશને તો એ 0 રૂપિયામાં પડ્યું છે કારણ કે દેવાંશ પાસે ક્યાંથી આવ્યું હતું? ધર્માત્મા એને બક્ષિસ તરીકે આપ્યું હતું એટલે એની પડતર તો કાંઈ છે નહીં। પણ પડતર કિંમતની આપણે જ્યારે રૂલ ભણ્યા હતા ત્યારે કીધું હતું કે બક્ષિસ તરીકે કાંઈ પણ મળે ત્યારે અગાઉના માલિકની જે પડતર હોય એ ધ્યાનમાં લેવાય। સૌથી મહત્વનો પોઈન્ટ જે આપણે આગળ ભણી જ આવ્યા છીએ, મૂડી મિલકતની પડતર કિંમત કઈ ગણવી? તો આપણે નિયમ હતો કે જ્યારે કોઈ એસએસસી 1/4/2001 પછી કોઈ મૂડી મિલકત વારસામાં મળી હોય, બક્ષિસ તરીકે, વસિયતનામા હેઠળ કે HUFના વિભાજનને કારણે મળી હોય, ત્યારે અગાઉના માલિક માટે જે પડતર કિંમત હોય સુધારા વધારાના ખર્ચ સહિત તે અને 1/4/2001ની વાજબી બજાર કિંમત બેમાંથી વધુ હોય તે ધ્યાનમાં લેવાય। એટલે આપણે દેવાંશને જે ગિફ્ટમાં મળ્યું છે એની પડતર કેટલી લેશું? તો કે એને જેટલું ધર્માત્મા પાસેથી, ધર્માત્માની જે પડતર હતી એ અને 1/4/2001 પહેલાંનું હોય તો 1/4/2001ની વાજબી બજાર કિંમત બે પૈકી જે વધુ હોય તેમ। તો 1998માં ધર્માત્માને કેટલું પડ્યું હતું? 1,20,000માં 1/4/2001ની વાજબી બજાર કિંમત તમને આપેલી છે 7,42,000। આ બે પૈકી જે વધુ હોય તે રકમ ધ્યાનમાં લેવાય। તો આપણે અહીંયા વધુ રકમ કઈ છે? 1/4/2001ની વાજબી બજાર કિંમત એટલે 7,42,000 એની પડતર કહેવાય। હવે તમને પ્રશ્ન થશે કે મેમ તમે તો કીધું હતું કે બાનાખતની રકમ જપ્ત કરવામાં આવે તો એની પડતર ઘટી જાય। યસ, બાનાખતની રકમ જ્યારે જપ્ત કરવામાં આવે ત્યારે એની પડતર ઘટે। પણ ધર્માત્માએ એક મેઇન વસ્તુ સમજો, અહીંયા મેઇન ટોપિક અહીંયા છે દાખલાનો,
કે 1,20,000ની વસ્તુ આને બક્ષિસમાં આપી દીધી, બરાબર, તો એને મકાન બક્ષિસમાં આપ્યું છે. એને જે કોઈકને વેચ્યું હતું ધર્માત્માએ, ત્યારે 15,000 એડવાન્સ રૂપિયા જપ્ત કર્યા હતા, એ આને આપતો નથી. આપણે દેવાંશની દ્રષ્ટિએ પડતર કિંમત ગણીએ છીએ, તો એને કાંઈ આ 15,000 મળતા જ નથી. એને મકાન બક્ષિસ તરીકે મળ્યું છે ધર્માત્મા પાસેથી. તો આપણે શું કહેશું કે ધર્માત્મા પાસેથી જેને એને મિલકત મળી છે એ કેટલાની હતી, આપણે એની પડતર કિંમત જોઈએ છીએ. તો 1,20,000 અને 7,42 એ બે પૈકી જે વધુ હોય તે રકમ એની પડતર ગણાય, એટલે કે 7,42,000 એની પડતર ગણાય. એટલે કે એને 2005માં જ્યારે મળ્યું, દેવાંશને 2005માં જ્યારે આ મકાન મળ્યું ત્યારે એની કિંમત કેટલી કન્સિડર કરવાની છે, 1,4,2001ની વાજબી બજાર કિંમત, એટલે કે 7,42,000. પછી દેવાંશે શું કર્યું, નારદને વેચ્યું હતું અને નારદ પાસેથી એડવાન્સ મળ્યા, એને જપ્ત કર્યા હતા. તો હવે પોતે 40,000 તો કોની પાસે આવ્યા, દેવાંશ પાસે જ આવ્યા. આપણે કોની દ્રષ્ટિએ કરપાત્રતા ગણી રહ્યા છીએ, દેવાંશની દ્રષ્ટિએ આ વસ્તુની પડતર કેટલી, તો કે 7,42,000ની વસ્તુ ધર્માત્મા પાસેથી મળી અને પછી એને 2013માં 15/4/2013ના રોજ એને નારદને વેચ્યું હતું અને એડવાન્સ રૂપિયા લીધા 40,000. નારદ બાકીના રૂપિયા ન ચૂકવી શક્યો એટલે 40,000 દેવાંશે જપ્ત કરી લીધા. હવે એ જપ્તી એ 40 કોને મળ્યા, દેવાંશને મળ્યા, એટલે એની પડતર ઘટી ગઈ. એટલે એને આ મકાન 2005માં જે મળ્યું છે એ મકાનમાં 2013માં એને 40,000 પડતરમાં ઘટાડો કર્યો, એટલે હવે એની પાસે જે મકાન છે એની કિંમત કેટલી છે, 7,02,000. 7,02,000ની સુધારેલી પડતર, એ પણ આ દાખલાનો મહત્વનો ટોપિક. આપણે શું કરીએ છીએ, 7,02,000 ગુણ્યા 289 ભાગ્યા, જો આપણે 2001ના વર્ષની કિંમત લીધી હોય તો આપણે જનરલી અહીંયા શું કરતા હોઈએ છીએ, 100 કરતા હોઈએ છીએ, 2001-2 વર્ષનો સૂચકાંક. પણ નહીં, ધર્માત્માએ દેવાંશને ક્યારે આપ્યું છે આ મકાન, 2005માં. તો અહીંયા તમારો ફેરબદલીના વર્ષનો સૂચકાંક એટલે કે 2005-06ના વર્ષનો સૂચકાંક તમને આપેલો છે 117, એ ધ્યાનમાં લેવાશે. આ દાખલાનો મેઇન ટોપિક આ અને આ, ક્લિયર? ખાસ ધ્યાન રાખજો, 15,000 જે ધર્માત્માને એડવાન્સની રકમ એને જપ્ત કરી એ તો ધર્માત્માએ પોતા પાસે જ રાખ્યા હશે, દેવાંશને કંઈ એ નથી આપ્યું. દેવાંશને બક્ષિસ તરીકે એને શું આપ્યું છે, મકાન આપ્યું છે. એટલે મકાન એને કેટલામાં પડ્યું, તો કે 7,42માં. પછી એને 2013માં નારદને વેચ્યું ને એ સોદો કેન્સલ થયો, 40,000 રૂપિયા જે મળ્યા એની પડતર ઘટાડી, મકાનની પડતર ઘટી, એટલે 7,02,000 થઈ. એની આજની વેલ્યુ કેટલી, એની સુધારેલી પડતર કેટલી, તો કે 7,02,000 ગુણ્યા 289 ભાગ્યા ફેરબદલીના વર્ષનો, એટલે કે આના પાસે આવી મિલકત એ વર્ષનો સૂચકાંક. તો દેવાંશ પાસે આ મિલકત ક્યારે આવી છે, 2005-06માં, બરાબર? તો 2005-06માં મિલકત આવી, એટલે એ વર્ષનો સૂચકાંક લેશું. એટલે તમને કિંમત મળશે એની 17,34,000. ત્યારબાદ આપણે શું બીજું શું વાત કરીએ છીએ, તો કે સુધારા વધારાની સુધારેલી પડતર, આપણે એ પણ વાત કરી દઈએ. સુધારા વધારાની સુધારેલી પડતર, બરાબર? હવે અહીંયા પણ ખાસ ધ્યાનમાં દેવાનું છે કે 2001ની વાજબી બજાર કિંમત ધ્યાનમાં લીધી છે, એટલે 2001 પહેલા જે સુધારા વધારાનો ખર્ચો કર્યો હશે એ ધ્યાનમાં લઈ લેવા. એ પછી 2001 પછી જેટલા સુધારા વધારાના ખર્ચા કર્યા છે એ બધા ધ્યાનમાં લેવાશે. એ પછી ધર્માત્માએ કર્યો હોય કે દેવાંશે કર્યો હોય, છેવટે તો મકાનની સુધારા વધારાના માટે એ ખર્ચો થયો છે, એટલે એની કિંમત ધ્યાનમાં લેવાય. તો 3 વખત સુધારા વધારાના ખર્ચા થયા છે, 1999-2000માં થયેલો ખર્ચો ધ્યાનમાં લેવાશે નહીં. 2002-2003માં જે ખર્ચો થયો છે
એ ધર્માત્માએ કર્યો છે અને એ ખર્ચ છે 1,47,000. એની આજની પડતર કેટલી? તો કે ગુણ્યા 289 ભાગ્યા 2023ના વર્ષનો સૂચકાંક તમને આપેલો છે 105. અને બીજી સુધારો વધારો કર્યો છે 2006-07માં દેવાંશે કર્યો છે આ સુધારા વધારાનો ખર્ચ અને એને ખર્ચો કર્યો છે 2,44,000. એની આજની પડતર કેટલી? તો ગુણ્યા 289 ભાગ્યા 2006-07ના વર્ષનો સૂચકાંક તમને આપેલો છે 122. એટલે એની બંનેની સુધારા વધારાની પડતર આપણે મળશે 1,47,000 ગુણ્યા 289 ભાગ્યા 105 કરી એટલે આપણને મળશે 4,04,600 અને 2,44,000 ગુણ્યા 289 ભાગ્યા 122 કરી એટલે આપણને મળશે 5,78,000. ત્રણેય પડતર બાદ કરી દઈએ કુલ પડતર થશે તમારી 27,16,600. એ આપણે વેચાણ કિંમતમાંથી પડતર બાદ કરશું. વેચાણ કિંમત 41,58,000માંથી બાદ કરીએ તો આપણે મૂડી નફો મળશે લાંબા ગાળાનો 14,41,400 રૂપિયા. લાંબા ગાળાનો મૂડી નફો માઇનસ, હવે મૂડી નફો, આ તો લાંબા ગાળાનો કુલ મૂડી નફો થયો, એમાંથી કરપાત્ર કેટલો એ ગણવું હોય તો આપણે શું કરવું પડે? કરમુક્તિ મળે છે એ જોવું પડે. તો કે કલમ 54 હેઠળ કરમુક્તિ મળી શકે એમ છે, કારણ કે એમને જે મકાન માનસીને વેચી દીધું પછી જેટલી રકમ આવી એમાંથી એમને 15-2-2020 રોજ 14,00,000ની કિંમતનો ફ્લેટ ખરીદ્યો છે. હવે કલમ 54નો લાભ મળશે એ તો આપણે રકમ વાંચી ત્યારે પણ ડિસાઇડ કર્યું, પણ છતાં પણ શરત ચેક કરી લેવી. આમ તો 2020નો સમયગાળો અને ફેબ્રુઆરી છે એટલે ખબર જ પડી જાય, છતાં પણ ચેક કરી લેવું. માનસીને એમને વેચ્યું ક્યારે છે? તો કે 15-11-2019 વેચાણ કર્યું, મિલકતની ફેરબદલી કરી છે એમને 15-11-2019 રોજ, અને નવું મકાન ખરીદ્યું છે 15-2-2020 રોજ. નવો ફ્લેટ ખરીદ્યો છે આ તારીખે. તો આપણો નિયમ શું છે? ફેરબદલી કરેલ મકાનના 1 વર્ષ અગાઉ અથવા 2 વર્ષ પછીના સમયગાળામાં નવું મકાન ખરીદી લીધેલું હોવું જોઈએ. તો આ ખરીદી માટે અને બાંધકામ કર્યું હોય તો 3 વર્ષના સમયગાળામાં બાંધકામ કરાવી લીધેલું હોવું જોઈએ. તો આ તો એમને ઓલરેડી 3-1 મહિનામાં ખરીદી લીધું છે એટલે એમને કરમુક્તિનો લાભ મળશે. કલમ 54 હેઠળ 14,00,000ની ફ્લેટ ખરીદ્યો છે તો એમને કરમુક્તિ કેટલી મળે? તો કે મૂડી નફો અને નવું મકાનની ખરીદીની પડતર એ બે પૈકી જે ઓછું હોય તે. એટલે એમને મૂડી નફો તો 14,41,400 થયો છે, પરંતુ એમને રોકાણ કર્યું છે 14,00,000નું તો એમને 14,00,000ની કરમુક્તિ મળશે. બાકીના જે છે 41,400 ઈ એમનો શું આવશે? કરપાત્ર મૂડી નફો. કરપાત્ર મૂડી નફો, ક્લિયર? એટલે આ દાખલામાં મહત્વનો પોઈન્ટ, અને જ્યારે આ ટોપિક આવ્યો ત્યારે એક મેઇન ટોપિક કહી દઉં કે આપણો નિયમ શું છે? 1 વર્ષ અગાઉ અને 2 વર્ષ પછી મકાન ખરીદી લીધેલું હોવું જોઈએ. આ વેચાણ કર્યું એના 3 વર્ષમાં બાંધકામ કરાવી લીધેલું હોવું જોઈએ. હવે એવો કોઈ નિયમ નથી કે બાંધકામ અગાઉથી ચાલુ ન થાય, ક્લિયર? એટલે આ 15-11-2019 પહેલાં બાંધકામ શરૂ થઈ ગયું હોય તો ચાલશે, પણ 3 વર્ષ સુધીમાં એ બાંધકામ કરાવી લીધેલું હોવું જોઈએ અને આ મૂડી નફો એટલો રોકી નાખ્યો હોય તો એ કરમુક્તિનો લાભ મળે. એટલે કલમ 54 હેઠળ કરમુક્તિ એ મહત્વનો ટોપિક. આ દાખલામાં આમ તો સાવ સરળ, કારણ કે તમને આ સુધારા વધારાની પડતરને એ ઓલરેડી આવડે છે. દાખલામાં મહત્વના 2 ટોપિક હતા. એક તો જ્યારે ફેરબદલી કરી હોય એ વર્ષનો સૂચકાંક ધ્યાનમાં લેવાય. બક્ષિસ તરીકે ધર્માત્માએ દેવાંશને બક્ષિસ તરીકે ક્યારે આપ્યું છે? 2005-06 વર્ષમાં. તો અહીંયા સૂચકાંક કયા વર્ષનો ધ્યાનમાં લેવાય? 2005-06 વર્ષનો સૂચકાંક ધ્યાનમાં લેવાય.
દેવાંશને પડતર કેટલી એ ધ્યાનમાં લેવું હોય ત્યારે એને તો પડતર પૈકી એને તો કોઈ રકમ ખર્ચી જ નથી, બરાબર ને? દેવાંશને તો બક્ષિસમાં મળ્યું છે ધર્માત્મા પાસેથી, એટલે એની પડતર પોતાની તો કાંઈ છે જ નહીં. પણ પડતર ના હોય ત્યારે આપણે કીધું છે કે વસિયતનામામાં કે બક્ષિસ તરીકે મળે કે હિન્દુ અવિભક્ત કુટુંબના વિભાજન દ્વારા મળેલી મિલકતની પડતર કેટલી ગણવી, તો કે અગાઉના માલિકે જે રૂપિયા ખર્ચ્યા હોય એ, અથવા તો જો એને ખર્ચો કર્યો હોય એ 2001 પહેલાનો હોય તો 1/4/2001 વાજબી બજાર કિંમત આ બે પૈકી જે વધુ હોય તે રકમ ધ્યાનમાં લેવાય. એટલે અહીંયા આપણે 1/4/2001 વાજબી બજાર કિંમત 7,42,000 ધ્યાનમાં લીધી છે. અને જે બાનાખતની રકમ છે એ ધર્માત્માએ જે 15,000 જપ્ત કર્યા હતા એ બાદ ન થાય. શું કામ? ધર્માત્માએ દેવાંશને ફક્ત મકાન આપ્યું છે, એ એડવાન્સ રકમ આપી નથી. પણ નારદ પાસેથી જે દેવાંશે જપ્ત કર્યા 40,000 રૂપિયા એ બાદ થાય, કારણ કે એના કારણે એ દેવાંશની તો પડતર ઘટી, એ 40,000 રૂપિયા દેવાંશને મળ્યા છે એટલા માટે. એટલે આ દાખલાના મહત્વના ટોપિક અહીંયા જ છે. ક્લિયર? છતાં પણ કોઈ ડાઉટ હોય તો પૂછી લેશો. થેન્ક યુ.